भरसाण તાલુકાના ગામડાઓમાં ચાલુ વર્ષમાં 199% વરસાદ નોંધાયો। અતિવૃષ્ટિ થતા ખેતી કરતા ખેડૂતોની આજીવિકા છીનવાઈ છે। ખેતી ઉપર નિર્ભર હોય તેવા પરિવારોની હાલત કફોડી બની છે। મહામુસીબતે બિયારણ સાથે ખાતર દવા અને મહેનત ખર્ચ ચડાવીને તૈયાર કરેલા પાકમાં પણ પાણી ફરી વળ્યું છે, જેના કારણે જગતનો તાત ફરી એકવાર ચિંતામાં મુકાયો। સાણ તાલુકાના ગોરખપુરના ખેડૂત બિનાબેન આપણી સાથે છે। બિનાબેન, કેટલા વીઘાનું તમે વાવેતર કર્યું? અમે 10 વીઘાની મગફળી વાવી છે, પણ અમે 5 દિવસથી અમે ઉપાડી છે તો પલળે છે અને આ બિયા ઉગી ગયા છે અને પાલો તો થાય એમ જ નથી, તો અમારા પશુનો અમે કેવી રીતે ગુજરાન, પશુને કેમ અમે આમાં? બેન, કેટલો ખર્ચો તમે કરેલો છે? ખર્ચો અમે 35-36 હજારનો ખર્ચો કર્યો છે, વધારે બિયા જેટલા ખાલી જોઈ ગયા છે, દવા ખાતર અમારી મહેનત એ બધું અલગ, અને આમાં કેવી રીતે અમારે ગુજરાન ચલાવવું, અમારા છોકરા ભણાવવા કેવી રીતે ભણાવવા, આમાં આની એકની લાલચ હતી, હવે એ તો થાય એમ નથી, કે પાછળ અમારે પીત કરવાની તેવડ નથી, તો અમે કેવી રીતે આમાં સહાય સરકારને કઈ કંઈક સહાય કરો, આમાં કે આ બિયા ઉગી ગયા છે, પાલાનું કંઈ થાય એમ નથી, તો અમે કેવી રીતે ગુજરાન ચલાવશું? તો તમે જોઈ શકો છો, કોરોનાનો ટાઈમ 3-4 મહિનાનો હોય, છોકરા પણ ખેડૂતના ભણતા હોય, અત્યારે તો શિક્ષણ બંધ છે, પણ આવતા સમયમાં શિક્ષણ ખુલે, સ્કૂલો કોલેજો ખુલે, તો ખેડૂતોને ખેતરમાંથી જ પેદાશ પાક આવતો હોય તો ખેડૂતની માંગ છે, ખેતરમાં કોઈ જ વસ્તુ નથી થઈ, વરસાદ વધારે પડવાથી ખેતરોની માંડવી બળી ગઈ છે, ઉપર પણ વરસાદ પડેલો છે, તો ખેતરોમાં કોઈ જ વસ્તુ ખેડૂતોને થાય એવી શક્યતા નથી। તો બેન છે ગોરખપુરના, એમની માંગ છે કે સરકાર એમને સહાય આપે। જીટીવી ન્યૂઝ ગુજરાત, મહેશ કથિરિયા, ભેસાણ। ભેસાણ તાલુકામાં આ વર્ષે ખેડૂતોએ 80% મગફળીનું વાવેતર કર્યું છે અને અન્ય પાકો જેવા કે કપાસ અને કઠોળ આવા પાકો 20% વાવેતર કરેલા છે। ચાણકા ગામના ખેડૂત દયાબેન ડોબરિયાએ પોતાના 20 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું છે, તેમજ ગોરખપુર ગામના 2 ખેડૂતોએ જેમાં બીનાબેન છેલડિયા તેમજ મુકેશભાઈ છેલડિયા આ બંને ખેડૂતોએ પોતાના 10 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું, જેમાં 2-3 પોપટા છે તે પણ સડી જવા તેમજ ઉગી જવા પામ્યા છે। પાથરા ઉપર વરસાદ પડે છે એટલે પાલો પણ ઢોર ન ખાઈ શકે તેવી હાલતમાં છે। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે હાલ તેમને ઉત્પાદન કંઈ થયું નથી, ત્યારે બાળકોની શાળાની ફી પણ કેવી રીતે ભરવી તેમજ આગલા રવિ પાકનું વાવેતર કેવી રીતે કરવું, સરકાર તાત્કાલિક સર્વે કરે અને વળતર ચૂકવે, નહીં તો તેમનું જીવન જોખમમાં મુકાશે, હાલ તો તેવી વેદના વર્ણવી છે। ખેડૂતોની આજીવિકા છીનવાઈ ગઈ, ખેતી ઉપર ઘર પરિવાર ચાલતા હોય છે તેવા ખેડૂતોની હાલત કફોડી થઈ છે। મહામુસીબતે બિયારણ ખાતર દવા અને મહેનત ખર્ચ ચડાવીને તૈયાર કરેલા પાકમાં અતિ વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે મગફળી પલળી ગઈ। ચણાકા ગામના દયાબેન ડોબરી આપણી સાથે છે, એમને 20 વીઘાની મગફળી વાવેલી છે। બેન, તમારા ખેતરમાં શું નુકસાની? અમારા ખેતરમાં કઈ પાકને નામે છે જ નહીં, નુકસાની તો નથી, ઢોરનું છું નથી, માણાનું છું, માંડવીમાં સોળવામાં 2-3 પોપટા છે, એની માથે વરસાદ છે એટલે ઈ ઓલા થઈ ગયા, ઉગી ગયા છે અને તૂટી ગઈ છે। બેન, કેટલી 4 મહિનાનો પાક હોય આ, કેટલી તમે શું મહેનત શું કરેલી? અમે આમાં મહેનત 4 મહિના છે કરી છે, દવા સાઈટી ખાતર નાખ્યા, નીંદાણ અને બિયારણ વાવ્યું છે, પણ કઈ ખર્ચો ખર્ચો બેન કેટલો થયો હોય? વીઘે કેટલો ખર્ચો થાય? વીઘે 10 હજારનો ખર્ચો કરેલો છે, એટલે અમારી માંગ સરકાર પાસે એવી છે કે અમને સહાય આપો। બેન, તમારા ખેતરમાં સરકાર તરફથી કોઈ સર્વે કરવા આવેલું છે? નહીં, કોઈ નથી આવ્યું હજી તો। તમારી માંગ શું છે? તમે અત્યારે તમે આ મજૂરીના પૈસા તમારે કોઈ ઓપને રાખવું હોય તો ક્યાંથી લઈ આવવાના છો? અમારે ક્યાંયથી અટાણે તો ક્યાંથી આવે, વ્યાજે લેવા પડે, બીજે તો ક્યાંથી આવે નહીં પૈસા। તો હવે આગળના સમયમાં તમે શું કરવાના છો? આગળના સમયમાં તો અમારી પાસે હજી તો કઈ છે નહીં, શિયાળું વાવેતર કઈ થાય એમ નથી, તો અમે વાવેતરમાં શું કરી, પૈસા તો નથી, તો વાવેતર ક્યાંથી કરવું અમારે? તો સરકાર પાસે અમે માંગ કરી છે કે અમને કંઈક મદદ કરો, અમારે આમાં જીવવું કે મરવું। તો તમે જોઈ શકો છો કે ખેતર આખું નષ્ટ થઈ ગયું છે, કાળી માંડવી પડી ગઈ છે, 20 વીઘા ખેતરમાં કોઈ જ વસ્તુ ન થાય, ખેડૂતો પાસે આગલા વાવેતરના પર પૈસા ન હોય,
જીવવા મરણ ઉપર ખેડૂતો આવેલા છે. ખર્ચા ચડાવવા છતાં પાછળનું સર્વે પણ નથી થયેલું સરકાર તરફથી. ખેડૂતની એવી માંગ છે, આગળના પૈસા સર્વે કરી અને ખેડૂતોને જો પૈસા મળે તો શિયાળો પિત થઈ શકે એમ છે. ગામ ગોરખપુર છે, મારું નામ મુકેશભાઈ મોહનભાઈ ચેલડિયા છે. મારે 20 વીઘાની મગફળી મેં વાવેલી હતી. અત્યારે 199% વરસાદના હિસાબે મગફળી હાવ ફેલ છે. ભેસાણ તાલુકામાં આ વર્ષે વરસાદ બહુ સારો પડ્યો છે, પણ આ મગફળી હાવ ફેલ છે તો આમાં અત્યારે ઘાસ સારો કાંઈ લેવાપણું નથી. 8 વીઘાની મગફળી મેં 10 દિવસ પહેલાં ઉપાડેલી હતી, તો વરસાદથી સાવ પલટી ગઈ છે. તો તમે કેટલો ખર્ચો કરેલો છે તમારી જમીનમાં? અમે 10-12 હજાર રૂપિયાનો ખર્ચો કરેલો છે, પણ અત્યારે કાંઈ લેવાપણું નથી. એનો પાલો પણ અમારે ઘાસચારામાં કે ઢોરને કાંઈ ખાય એમ નથી અત્યારે. તો સરકારને એવી અમારી વિનંતી છે. મહેશ કથિરિયા, જી ટીવી ન્યૂઝ, ભેંસા.